प्रकाश ठाकुर, जय श्री कृष्ण। मजामो मित्रों, आरबी पटेल, जय श्री कृष्ण। नमस्कार मित्रों, हूँ छू तमारो धनजी पाटिया। मित्रों, सोशल मीडिया अपने बदा रोज जोता जोईए छे, तमे हूँ बदाय अमुक अमुक खबरो एवी विचलित करी देती होय आपण, तमने मने बदा। पटेल करशन भाई, भगवान भाई गुजर, जय अबू करजन भाई, नॉमे तमे तो आखू एड्रेस लखी उठी हुई है। करजन भाई, एमो एक दिव्य भास्कर में छपायेली एक खबर 5/5 छपायेली छे। एमएस यूनिवर्सिटी नी होस्टेल नी विद्यार्थिनियों नी दंड, मन की बात में गैरहाजर छात्रा पासे थी 50 रुपया उगरावा है। रकम नी रिसिप्ट मांगता विवाद टाळवा, पैसा परत कराय। बड़ोदा नी वडोदरा नी एमएस यूनिवर्सिटी नी गर्ल्स होस्टेल मां मन की बात कार्यक्रम मां हाजर नहीं रहना विद्यार्थिनियों पासे थी 50 रुपया दंड लेवामां आव्यो होवानुं बहार आव्युं छे। विद्यार्थिनी परीक्षा होवाना कारणे वाचती होवाथी हाजर रही ना हती, તેમ છતાં તેમની પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો, જેના પગલે વિદ્યાર્થિનીઓ દ્વારા બીજા દિવસે વિવાદ થાય તેવું લાગતા હોસ્ટેલ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થિનીઓને દંડની રકમ પરત આપી દીધી હતી। 30 એપ્રિલના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ હતો। આ કાર્યક્રમ માટે યુનિવર્સિટીની દરેક હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા કેજી હોલમાં કાર્યક્રમમાં હાજર રહેવા માટે દરેક વિદ્યાર્થિનીઓને સૂચના આપવામાં આવી હતી। આવું દિવ્ય ભાસ્કરમાં છપાયેલ છે સમાચારની અંદર, અને 30 એપ્રિલે પ્રધાનમંત્રીજીની મનની વાતનો 100મો એપિસોડ હતો। એ કાર્યક્રમની અંદર વિદ્યાર્થિનીઓ હાજર ન રહી એટલે એમને 50 રૂપિયા દંડ ભરવાનો કર્યો નક્કી વસૂલવાનું, પણ એની જાણ થઈ જઈ અને વિવાદ થાય એવું લાગ્યું એટલે એમને ટાળવામાં આવ્યું। શરમ નહીં આવતી આ બધા લોકો, બિલકુલ શરમ નહીં આવતી, નેવા મૂકી દેવાનું બધું। મેં નહીં સાંભળી, હું કદી એ નહીં જોવાનું, આ યા 100મો એપિસોડ નહીં, એકાય એપિસોડ મેં નહીં જોયો, અને કદી એ નહીં જોવાનું, મારા પરિવારનો કોઈ સભ્ય નહીં જોવો, શું કામ જોવો, શું કારણ, ઉઘરાઈ લો મારા પાસેથી દંડ વસૂલ કરી લો, લો નહીં જોવાનો કદી એ, કદી એ જોવાનું નહીં, આ ખોડિયામાં જીવ રહેજે ત્યાં સુધી નહીં જોવાનું, પછી ખબર નહીં, અને એક પણ સભ્ય શું કામ જોવાનું, કારણ શું, મનની વાત વગડવા માટે છોકરીઓને ભણવા મોકલીએ, અને શું સહીમાં શું થાય નથી, શું ફરક પડે, અને આ બધું દ્રશ્ય જોઈ રહ્યા પ્રધાનમંત્રીજી, બિલકુલ શરમ નહીં આવતી હોય, લેશ માત્ર ની શરમ નહીં, અલે ભાઈ તમે શું કરવા આવું બધું, તમે લોકોના ઉપર દબાવ ડાલો, જેને સાંભળ્યું એ સાંભળો, ના સાંભળ્યું કઈ નહીં, અને શું કહી દેવાના હોય એવું એમ કહું, એનાથી શું થાય, શું થાય એનાથી એમ કહું, મનની વાતનો કાર્યક્રમ ન હોભળ્યો તો શું થાય એમ કહું, અને હોભળી જઈએ તો શું થવાનું એમ કહું, અને એનો દંડ 50 રૂપિયા શું કરવા ભાઈ, અને વિદ્યાર્થીઓના માતા પિતાઓને ખરેખર સમજવાની જરૂર,
તો તમારી દીકરીને તમે ભણવા માટે મોકલો રે, સહેજ પણ બોલવાની તમારામાં હિંમત નહીં, તમે ત્યાં નહીં બોલી શકતા, જઈ તમે એની ફી ભરો, તમારા ઉપર આવું બધું દબાણ ને પ્રેશર કરવામાં આવે છે એનું કારણ એક જ છે, તમે ખામોશ રહો, તમે બોલતા નથી, અને શું કામ તમે ખામોશ રહો મને એ સમજણ નહીં પડી. અને શું કામ તમે ખામોશ રહો લ્યા, તમારી દીકરી તમારો દીકરો આ બધું તમારું ભવિષ્ય, એને તમે મહેનત મજૂરી તમે કરો છો, એમને ભણાવો છો, પેટ પાટા બાંધો છો, તમે રાત દિવસ જોતા નથી, એમનો હર એક સપનું સાકાર કરવા માટે તમે એવી કાળી મજૂરી કરો છો, એટલી ફી ભરો છો, કોઈ ચીજ તમે ચલવી લેતા નથી, અને તમે એમને કંઈક સારું બને, એમને સારી ડિગ્રી મળે, આવી બધી બાબતોની અંદર, અને આવી એક આવી હોસ્ટેલ આવી કોલેજ આ બધામાં તમે આટલું બધું પ્રેશર રાખ્યું તમારી દીકરીઓ ઉપર, 50-50 રૂપિયા દંડ વસૂલ ના હાજર ન રહ્યા એમાં મનની વાતમાં. આ બીજો કોઈ એવો પ્રોગ્રામ હોય કે ભાઈ કોઈ એવું કોઈ પ્રોગ્રામ હોય સારો તો જવું જ જોઈએ, પણ આવી મનની વાતમાં હોબડીના એના 50 રૂપિયા શું કરવા, બી શું કરવા 50 રૂપિયા આપવા. હું તો ખાલી ખબર સાંભળી મને પોતાની થઈ ગયું કે ચાલુ સારું કરજો, હા ભાઈ હા ચાલુ, આ દેશ કઈ દિશામાં લઈ જવા માગે છે આ લોકો, અને શું સાબિત કરવા માગે છે મને એ જ ખબર નહીં પડી હજી સુધી. સવાલ મોટો આ એનું બોલે છે, ભાઈ આ દેશને કઈ દિશામાં લઈ જવા માગે છે અને શું સાબિત કરવા માગે છે. મનની વાત મનની વાત મનની વાત. તમે એક સાંભળો, આ જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને કેવું બોલ્યું છે, અમને બધા લોકો એક એવો હોય ને વ્યક્તિ તો આપણને થાય બધા એવા આખો ગોણ દાજી ગયો, બધા મગજ જેવી કોઈ ચીજ જ નહીં એમના ભાઈ, બધું એમને એવું જ લાગે છે કે 2014 પછી જ આ બધું બન્યું. ખરેખર આ લોકો દેશના ક્રાંતિકારીઓનું અપમાન કરી રહ્યા છે, દેશના હરેક વડાપ્રધાનનું 14 વડાપ્રધાનોનું અપમાન કરી રહ્યા છે, અને એવા વ્યક્તિઓ મોટામાં મોટી પાર્ટી કહેવાય છે, સૌથી ધનિકમાં ધનિક પાર્ટી. આવા લોકો એક વિડીયો તમે જોજો ને, અને એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ બોલતો હોય ને, કોઈ કાર્યકર હોય, કોઈ આ હોય, કોઈ તે હોય ભારતીય જનતા પાર્ટીનો, તો વાત સારી છે. આ લોકોએ તો 90 મૂકી દીધું, અને એટલા જ ઉઠ્ઠા, અને એવા મજામાં મજામાં એટલા જૂઠા, અને એવા એવા મગજ વગરની આઈટમો કે જેનું તમે કોઈ દાડો તમે કોઈ દાડો કલ્પના જ નહીં કરી કે આ લોકો કેટલી હદ સુધી જોવાય, અને કેવું બોલ્યું છે તમે જોવા વિડીયો સાંભળજો. પેલા મૂવીનો જરા અવાજ બવાજ બધો વધારતો આ બધું. આજે શું સેલ્ફી સ્ટીક હોય ને એટલી થોડી મજા ઓછી આવે, કારણ કે યાર બધું સાચવવાનું. અને આ ભાઈનું કર્ણાટક ચુનાવમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના શબ્દો છે, તો 2014 પહેલા કેવું ભારત હતું, ઘૂંટને ટેકને વાળા ભારત. અને તમામ મિત્રોને કહેવા માંગુ છું, આ લોકો મર્યાદા મૂકી દીધી, અંગ્રેજોને કોને ખદેડ્યા, અંગ્રેજોને કોને ખદેડ્યા, પાકિસ્તાનને કેટલી વાર જવાબ આપ્યા, કોઈ શું કરતો. આ દેશને તમે સમજી લો કે 2014 પછી 26 સપ્ટેમ્બર 2014 પછી જ આ દેશને સર્મથી સર ઊંચું રાખવાવાળો વ્યક્તિ એક જ
એ ભારત દેશના વડાપ્રધાન હાલ જે ચાલુ છે નરેન્દ્રભાઈ મોદી, આવું કહેવા માંગુ છું. 2014 પહેલા આપણે કશું નતા, અને આવું પ્રધાનમંત્રીજીએ બોલી ચૂક્યા, આવું જેપી નડ્ડાજીએ બોલ્યા. 2014 પછી કશું નહીં, અને પ્રધાનમંત્રીજી કર્ણાટકની ચૂંટણીમાં એવું બોલ્યા, મોદી સરકાર પોતે એવું બોલ્યા કે મોદી સરકાર છે. તમે સમજી લેજો આ મોદી સરકાર છે. પોતે પોતાનો વખાણ કરે, પોતે પોતાનું નામ લખાવો. આવો વડાપ્રધાન તમે દુનિયાની અંદર કોઈ જોયું નહીં હોય. અને પોતાને આગળ પોતાના જ વખાણ કરવા પડતા હોય. અને એમની પાર્ટીના લોકો, જો દેશ ઘૂંટણી હતો 2014 પહેલા, આ લોકો શું બોલી રહ્યા આ લોકોને ખબર જ નહીં. અને પોતાને જીતવા માટે, પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ લોકો એટલી હદ સુધી જોવે. અને આ વડાપ્રધાન શ્રી તો ખરેખર, અને એમની મનની વાત સાંભળવાના નહીં સાંભળવાના 50 રૂપિયા દંડ થાય. આવા વડાપ્રધાનની મનની વાત નહીં સાંભળવાના 50 રૂપિયા દંડ, અને એ પણ વિદ્યાર્થિનીઓ પાસેથી લેવામાં. આ મોદીને તો આ વિડીયોના માધ્યમ દ્વારા કહું છું, આ ભગતોને, અંધભક્તોને, ગોબર ભક્તોને, તમારા પિતાજીની મનની વાત કદી એ હોભળાય ના, કદી ના હોભળાય. નહીં ના હોભળવા માટે તમે લોકો છો ને, ભગતો છો, ભક્તાણીઓ છો. તમારા પિતાજીની વાત, તમારા પિતાજીની મનની વાત તમારે સાંભળવી હોય તો તમે બધા છો. શરમ આવી જો તમે બધા લોકો. અને તમે શું બોલી રહ્યા છો, આ દેશને તમે કઈ બાજુ લઈ જવા માંગો છો? સીરિયા બનાવી દેવામાં તમે ટૂંક સમયની અંદર આ દેશની, ને કહીએ તો કોઈ ખોટી વાત નહીં. જયંતિભાઈ મકવાણા, મેઘાલય નહીં મણિપુર કશું બનાવવા, આ તો મણિપુર નહીં કશું જોવાના નહીં, અમને કોઈ ફરક જ નહીં પડતો. કોઈ અમના ભાઈ કોઈ મુદ્દો જ નહીં, કોઈ વિષય નહીં, કોઈ વાત નહીં. બધા એક શિક્ષણ મંત્રી કેન્દ્રનો તમે જોઈ લો, વડાપ્રધાન પોતે જોઈ લો, દેશનો ગૃહમંત્રી તમે જોઈ લો, આ બધા જોઈ તો લો યાર, અમના ભાઈ કશું જ નહીં. રાષ્ટ્રીય અધ્યક્ષ તમે જોઈ લો, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જોઈ લો, આ બધા લોકો પાસે તમે જોવો તો ખરે, તમે શું અપેક્ષા રાખશો? સત્તા પૈસા પાવરના જોરું બધા આજે કોક છે, બાકી શું હતા? ભૂતકાળ તમે જોવો તો તમને પોતાને શરમ આવે. દેશની અંદર એવું હદ નહીં, સારા વર્ગ, સારો વર્ગ જ છે બધો, અને બધું સમજદાર વર્ગ, બધું સમજવા, બધું જોવા. વાહ વાહી, સવારથી સો સુધી એક કેસેટ જે લપોટા ચડાવી દેવાની, એ જ વગાડ્યા જવાની, એ જ વગાડ્યા જવાની, એ જ વગાડ્યા જવાની. એના સિવાય અમના પાસે કોઈ મુદ્દા નહીં. તમે સમજ્યા મારો વાત? શિવજીભાઈ સના વિશે બોલવું, સના વિશે બોલવાનું કીધું, કોના વિશે બોલવાનું કીધું? રાજેન્દ્ર આર ગાંધી કહે છે, જૂઠું સાંભળીને શું કરવાનું? હું પણ નથી સાંભળતો, કોઈ ના સાંભળો, કોઈ સાંભળાય જ નહીં. લોકો નહીં કહેતા ભાઈ વેક્સિન લેવી જોઈએ, વેક્સિન લેવી, એક વેક્સિન નહીં કીધી અને લેવાનું લેવી લે, આપણો કોઈ વિરોધ નહીં. હું ન લઉં, મને તો વિશ્વાસ જ નહીં ને બિલકુલ. મને તો હશે નહીં, મને તો એમ લાગે કે માણસ હશે, વડાપ્રધાનજી હશે ને, એટલે મને પોતાને એવું થાય કે હા હા કંઈક લોચો છે. રોવું તો સમજી લેવાનું કંઈક લોચો છે, બોલવું તો સમજી લેવાનું કંઈક લોચો છે. ભગવાનનું બજરંગ બલીનું નામ દો એટલે સમજી લેવાનું કોક લોચો હોય. હરેક વસ્તુમાં એમનો સ્વાર્થ, અને એ સ્વાર્થ પોતાના માટે અને પોતાના મિત્ર માટેનો સ્વાર્થ, એનાથી વિશેષ કશું નહીં. ના ભાઈ ના, આપણે વાટકો લઈને રામ મંદિર શું કરવા જવું પડે? આપણે આપણે રામ મંદિર જવાનું નહીં, આપણે મોકલી દેવાનું. હા પહેલવાનોની વાત છે ભાઈ, પહેલવાનોની તો તૈયારી જ છે. હવે વડાપ્રધાનશ્રી જેવા નવરા પડે એટલે એમને માફી માગવાની હોય રાત્રે 8 વાગે આવીને, અને પ્રધાનમંત્રીજીને કહેવા જ માગું, સમજીજો આ કૃષિ કાયદાથી ભયાનક આંદોલન થશે. જંતર મંતર ઉપર ઇતિહાસ લખાય છે, આઝાદી પછી બે મોટા આંદોલનો થયા દેશમાં,
एक किसान आंदोलन अने एक पहलवान आंदोलन अने आ बन्ने आंदोलनों एवा थवाना कृषि आंदोलन नी अंदर किसान आंदोलन नी अंदर तमारे घूंटड़ियों टेकवी पड़ी थी माफी मांगवी पड़ी थी रोवू पड़ी थू नाटको करवो पड़े तो एना पहला समझी जो अने आ तो आंदोलन एवं तो है कि तमे तमारी खुर्शी तमारा ब्रिज शरण सिंह नी खुर्शी कोई नी खुर्शी नहीं रहे डगमगी जवानी अब हा उत्तर कोरिया में एवं उत्तर कोरिया ना नागरिको त्याना तानाशाह नो वीडियो 24 कलाक सांभळवो पड़े आ एवं थई जशे बस अहीं ये बनावा मांगे छे हूँ केवो जबरो पण ना थाय यार हजी आ तो बधा भूली गया आ तो नरेन्द्र भाई खबर ज नहीं नरेन्द्र भाई एक कोष्टक भूली गया के आपणे कया देशना वडाप्रधान छे अना देशनो जेनेटिक छे जो सुधी सहन करशे बधु तमारो तमाशो जोशे त्यां सुधी बधु जोशे पण नक्की करी लीधुं के हवे खदेड़ी देवाशे एटले रोकशे नहीं पशुं उभुं नहीं रहे आ देश ज एवुं अंग्रेजों ने नहीं बोलिया नहीं बोलिया नहीं बोलिया सराहना करी 200 वर्ष अंग्रेजों रहे कांग्रेस 70 वर्ष रही नक्की करी आओ तमे 9 वर्ष थी आ बधु जे कर दीधु हो तमे एवं साबित करावा के तमा तो 9 वर्ष ज थयो एटले तैयार थई जाओ तमे जे दिवसे आ देश नी जनता ए थानी लीधु के बस एटले तमारो स्टॉप थयो थी अने हूँ घणी वखत नहीं कहता लाइव में नरेन्द्र भाई तमे जो जो ई आ तमारा भक्तजनों ने लई जजो नहीं तो आ भक्तजनों ने बिचारों ने लोको जनता सवाल करी करी गोड़ा करने छे अने इमना भाई कोई जवाब तो होय नहीं सीधी तमारी कैसेटो लईने भरता जी मन नी वात ने फोटो ने उ कोक ने आकड़ छे कजवान अने वस्ती अमने जनता जी सवाल करशे जवाब करशे एटले कान नीचे अवाज लवरावशे आम कान नीचे अवाज आवे ने ई अवाज ए करशे एटले आ लोकोनुं शुं थशे पहेला नक्की करो शरम आवी जोवे तमने अने कालथी हजी ए समय स वीती नथी गयो मोदीजी हथकंडा बधा अपनावानुं बंद कर नाखो मुद्दानी वात करो व्यवहारिक वात करो तमारा मननी वात कोई होबड़ न होबड़ ए बधुं मूकी दो एमां कोई इंटरेस्ट नहीं राखवानो न होय होबड़ એ 2014 જે લોકો ગોડા થઈ ગયા એમાં એક અમે હતા જે અમે પાગલ થઈ ગયા તમારી વાતોમાં આવી ગયા આજે સત્ય તમામની સામે ખુલ્લું પડી ગયું તો તમારી શું તાકાત છે તમે શું કરી રહ્યા છો દેશની જનતાને તમે 9 વર્ષનો શું આપ્યું તમે દેશની જનતા પાસેથી શું લઈ રહ્યા છો તમારો વચનો શું હતો તમે કાળા નાણાંની વાત કરી હતી વિદેશમાંથી પરત લાવવાનું બીજું જમા થયું ડબલ કેટલું કાણું નાણું જમા થયું તમે 15-15 લાખ રૂપિયાની વાત કરી અત્યારે તમે 40 લાખની કરવાના હો કોઈ સાંભળશે નહીં આ બધું તમારા હવે તમારું પોલ ખુલી ગયું દેશની દીકરીઓ અને તમારા જેવા વ્યક્તિ કશ્મીર ફાઇલ ફિલ્મને જો બઢાવો આપતા હોય તો કેરલ કેરલની કોઈ ગમણ તો કેરલ કે કઈ કોઈ પિક્ચર આવ્યું છે ને એની એ બઢાવો આપો છો તમે શરમ આવી જુઓ તમને ગુજરાતની ચિંતા કરવી જુઓ તમારે તમે વડાપ્રધાન છો અને કેરળની પિક્ચરની તો તમે વાત છોડો તમે ગુજરાતની એનસીઆરબીના આંકડા જે રહ્યા નેશનલ ક્રાઇમ બ્યુરોના જે આંકડા રહ્યા એ તમારે જોવાની જરૂર તો કેટલી દીકરીઓ અને અત્યારે આજની ગુજરાતની અંદર આજની પોઝિશનની અંદર હરરોજ 2-3 મા બેન દીકરીઓ ઉપર શોષણ થાય છે એને હત્યાઓ થાય છે રેપ કરવામાં આવે છે સામૂહિક બળાત્કાર કરવામાં આવે છે આવા ગુનાઓ દર્જ થાય છેડતી ના શરમ આવી છે અને આંકડા એવડો મોટો છે ગુજરાતનો 5 વર્ષનો તે તમે એને ગાંડા થઈ જાઓ એવડો મોટો આંકડો છે એ એપિસોડ આપણે કાલે બનાવીશું અને પ્રધાનમંત્રીજી ભક્તજનો કાશ્મીર ફાઇલની ફિલ્મની વાત કરશે આ ફાઇલ ફિલ્મ ગુજરાત ઉપર કોઈ ફિલ્મ બનાવે બીબીસીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી દીધી ને કેન્સલ કરી એને બેન લગાવી દીધો ના તું ના બતાવી ચમ ભાઈ એ ના બતાવી શકે એવા જબરાવત બતાવો તો ડંકો વાગન વિશ્વમાં ડંકો વાગતો હોય પ્રધાનમંત્રીજીનો શું ફરક પડે આટલી બધી લોકચાહના હોય તો ભલે ને બતાવતા
मौलिक पटेल मजा मजा એટલે આ બધું કેવું હોય કે જાગો, મારી હરરોજ એક જ વાત હોય, એક જ મુદ્દો હોય કે જાગો, જાગૃત બનો, સમજો. અને કોઈ પણ તનજીભાઈ યુવરાજસિંહ જાડેજા વિશે થોડું બોલશો જી? શું બોલું કો? કોર્ટની, કાનૂનની, કાયદાની પ્રક્રિયામાંથી પાસ થવું પડશે, એમને બોલીને શું કરું હું? કોઈ મારી પાસે એવી કોઈ માહિતી નથી, શું થયું શું ના થયું. કોઈ માહિતી મળે જવી જો ને, એમને તો હું શું બોલું. અને બીજા નંબરની અંદર સાચું ખોટું તો હવે કોર્ટમાં પુરવાર થાય, પણ જે હાલ પ્રક્રિયાઓ જે ચાલુ છે ભાઈ, આરોપો લાગી રહ્યા છે, પ્રૂફ આપવામાં આવી રહ્યો છે, બધું એ થઈ રહ્યું છે. સાચું ખોટું તો તમારે મારે નક્કી નથી કરવાનું, આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, પણ શું કરીશું? લાચાર છો, બેબસ છો, તમે કશું નહીં કરી શકો. અને બધું એવું જ રહેવાનું, તમે સચ્ચાઈનો અવાજ ઉઠાવશો તો તમારે અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડશે, નીકળવું પડશે. અલ્પેશભાઈ જય ગોપાલ. એટલે આવી બધી મિત્રો વાતો છે. એટલે આ બધા લોકો રહ્યા ને, એ કેવલ ના કેવલ આ બધું જે ઘટનાઓ ઘટી રહી છે, જે બની રહ્યું છે, જે માહોલ ક્રિએટ કરી રહ્યા છે લોકો, એના આપણે છીએ. એનું કારણ આપણે બધા લોકો છીએ, તમે છો, હું છું, આપણે બધા લોકો છીએ. ગુજરાત રાણા કહે છે સાદર પ્રણામ. સાદર પ્રણામ તમને એ બી. આ બધું કેવું હોય, એનું કારણ તમે હું છીએ, હું એટલા માટે છીએ કે આપણે બધા લોકો બોલતા નથી, અવાજ નથી ઉઠાવતા. હંમેશા અંધભક્તો ઓછા હોય, દયા માણસો, સમજુ માણસો, બુદ્ધિજીવી લોકો વધારે હોય. પણ જ્યારે તકલીફ શું છે કે બુદ્ધિજીવી લોકો બોલવાનું બંધ કરી નાખે ને, અને બોલ્યું નહીં, એ મોટા મોટી તકલીફ. સમજુ વર્ગ, બુદ્ધિજીવી વર્ગ, અને આપણે ડરીએ, અવાજ ના ઉઠાવીએ, એ મોટામાં મોટું હોય. અને એ એમની તાકાત, આપણી કમજોરી એમની તાકાત. શું થયું આજાભાઈ પીઠિયાનું? શું થયું કર્ણાટકની? કમલેશભાઈ શું વાત કરી છે કર્ણાટકની? શું વાત કરી છે? કાલે મતદાન છે ને 10 તારીખે. ભાઈ કર્ણાટકની જનતા જનાર્દન જે જવાબ આપે, એ મુદ્દાઓ તેઓ ચાલ્યા જ છે. 40% કમિશનવાળી સરકાર છે, 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેઓ બજરંગ દળ, બજરંગ બલીની વાતો કરવામાં આવે છે. કર્ણાટકમાં તો આ બધા વાયદાઓ, વચનો કહેવામાં આવે છે. પણ હવે કર્ણાટકની જનતા એ ગુજરાત જેવી નહીં યાર, એ ગુજરાત જેવી જનતા નહીં. એ જનતા જવાબ આપશે. એ તો અહીંયા જ પાગલ ખોનું હોય. સમજ્યા કમલેશભાઈ? એટલે તેઓ જનતા જવાબ આપશે, અને જનતા છોડે નહીં, અને જનતા જનાર્દન તો તેઓ જવાબ આપશે જ એમને, એવું લાગી રહ્યું છે ભાઈ. હાલ આપણે કેવી કે કોઈ વાત હે ને, આપણું ગુજરાત, આપણે ગુજરાતી છીએ, હંમેશા ગુજરાતની વાત પહેલી કરાય. મને ઘણી વખત એવું થાય કે ઘણા લોકો નહીં કહેતા, આપણા આપણા દેશની જ વાત કરવી. આપણે જે દેશમાં ટેક, પાકિસ્તાનને આપણે શું લેવા દે? એકણ 400 રૂપિયા કિલો લોટ થઈ જાય, આપણને શું ફરક પડે? ગમે એટલા રૂપિયા કિલો લોટ થઈ જાય, ગમે એટલા કિલો રૂપિયા શાકભાજી મોંઘવારી માજા મૂકી દે, શ્રીલંકા પતી ગયું, આપણે શું મતલબ? આપણે શ્રીલંકાને શું લેવા દે? આપણે પાકિસ્તાનને શું લેવા દે? આપણે અફઘાનિસ્તાનને શું લેવા દે? આપણે એની વાત શું કરવા કરવી? આપણે ભારતીય છીએ, આપણે ભારતમાં આપણે GST ભરીએ છીએ, આપણે આપણો ટેક્સ ભરીએ છીએ, આપણે ભારતના બંધારણ મુજબ આપણે રહીએ છીએ, જીવીએ છીએ, અને આપણે ભારતીય છીએ, અને આપણે ગર્વથી બોલીએ છીએ. આપણે જે લોકોનો મત આપીએ છીએ, એ લોકોને જ આપણે સવાલ કરીશું.
અહીંયા મોંઘવારી કેમ એની જ વાત. આ લોકો આપણને પાકિસ્તાન લઈ જાઓ, એટલે ડફોલ લઈ જવા, તમે ચાઇના લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ, ઓસ્ટ્રેલિયા લઈ જાઓ, કેનેડા લઈ જાઓ, તમે પાકિસ્તાન નું કરવા લઈ જાઓ. પાકિસ્તાન તો સમજ્યા, તમારે બરાબરી કર્યો. હમણાં મારા કાલે અમારા જગદીશભાઈ પેલા એનઆરઆઈ મિત્રનો આપણે એક વિડીયો ઉતાર્યો હતો, એ જગદીશભાઈના મારા ઉપર ઘણા વિડીયો આવ્યા અમેરિકાના, તેઓના એ જે સિટીમાં રહી, અને એટલું જબરજસ્ત મસ્ત વિડીયો બધું એમને બતાવ્યું કે તમે જોઈ લો કે ધનજીભાઈ અહીંયા કોઈ ધાંભલો નહીં, નહીં કોઈ વાયર, નહીં કશું, બધું અંડરગ્રાઉન્ડ. તમે અહીંની સ્વચ્છતા જોઈ લો, તમે જોઈ લો કોઈ જગ્યાએ માટી નહીં, દસ દસ વર્ષથી અહીંયા રોડ બનાવેલા છે. તમે જુઓ કાંકરીએ ખરી નહીં, ઘર તમે જુઓ કેવી સિસ્ટમ છે પાર્કિંગની, આવું બધું ઘણું બતાવી દઉં. પણ હમણાં હું બે ચાર દિવસથી બિલકુલ અંદર બીજી હતા, એટલે શું મેં વિડીયા વિડીયા હમણાં બનાવ્યા નહીં અને મૂક્યા નહીં. આવું બધા ખાસા એપિસોડો બધા ભેગા થઈ ગયા છે મુદ્દાના, અને હવે એક એવું થોડું લાગી રહ્યું છે કે હવે તો જંતર મંતર પર જવું છે દિલ્હીના, અને બિલકુલ સમર્થન કરવું છે અને દિલથી સમર્થન કરવાનું. કારણ કે કિસાન આંદોલન, કિસાનોનું સમર્થન કર્યું, આંદોલનનું સમર્થન કર્યું, ત્રણ ચાર વાર જ્યાં તો જંતર મંતર પર જવાનો વિચાર છે, બિલકુલ જવાનું છે, સમર્થન કરવાનું છે બસ. એટલે જરાય શાખી લેવાનું નહીં. આ ભાઈને સમજણ પડી જવી જોઈએ વડાપ્રધાનશ્રીને કે ભાઈ કોઈ એવું આરબી પટેલ એવું બધું ડરવા ભરવા ના હોય, એમાં બીજેપી રાજ્યમાં સત્ય બોલવાનું જોયું સજા મળે. બીજેપીના હોમ તમે જેટલું બોલજો ને એટલી તમારી કદર બીજેપીમાં જ થશે. તમે ઉલટું, તમે નરેન્દ્રભાઈ મોદી જેટલો ડરપોક વ્યક્તિ કોઈ નહીં, ડરપોક પ્રધાનમંત્રી મેં કોઈ જોયો જ નહીં આપ્યો, એટલા બધા ડરપોક પ્રધાનમંત્રી દરેકથી બી હોય. એમને એમને સવાલ કરવા વાળું મીડિયા ના જોયું, એમને વિરોધ પક્ષ વગરનું શાસન જોયું, એમની કોઈ આલોચના ના કરવું જોઈએ. આને ડરપોક ના કહેવા તો શું કહેવા પ્રધાનમંત્રી, આ ડરપોક નથી તો શું. આમને ડરપોક પ્રધાનમંત્રી નથી એવું ડરપોક ના કહેવા તો શું કહેવા આ પ્રધાનમંત્રી. એટલે હું કહું છું કશું ગભરાયા વગર જે સાચું અને હંમેશા આ સિસ્ટમ નીતિ નિયમમાં રહીને બોલવું જોઈએ, જેમ તેમ વલગર નહીં, કોઈ ગાલી ગલોચ ના કરવી, બાકી બધું બોલવાનું અને પ્રૂફ સહિત બોલવાનું. દરેક વાતનો અભ્યાસ તમારે કરવો જોઈએ થોડો ઘણો, પછી બોલાય. એમને માબે હોવું જ નહીં, એમના જેવું નહીં, ગપ ગોળા નહીં ઠોકવાના. એ ઠોકી શકે, તમે ઠોકજો તો તમને અંદર પૂછશે. બાકી જુઠ્ઠાને જુઠ્ઠો કહેવાય, પ્રધાનમંત્રીને જુઠ્ઠા કહેવાય, ડર રાખ્યા વગર એમાં કશું ના થાય. તો સાચું સાબિત કરી આલો, અને સાચા હોય તો ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરી આલો. મારે તો આટલું જ લડાઈ છે, એનાથી વિશેષ કોઈ નહીં. તો પ્રધાનમંત્રીજી ખરેખર ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરી શકતા હોય અને એની ચા બનાવી શકતા હોય અને એમને રૂબરૂપ જોયું હોય અને એ ટેકનોલોજીની પ્રધાનમંત્રીજીને ખબર હોય, તો એ ટેકનોલોજીનો ઉપયોગ મહેસાણા ઊંઝા તાલુકાના સૌથી મોટા હાઈવે ટચ આવેલા ઉનાવા ગામની અંદર પાદરમાં જ મેમ તળાવ છે, મેમ તળાવમાં વર્ષોથી ઊંઝાનું ગટરનું ગંદુ પાણી આવે છે અને એ તળાવમાં સંગ્રહ થાય છે, અને આજુબાજુમાં રહેનારા લોકોને મચ્છરોનો એટલી બધી કનડગત છે અને આ ગામ એટલું ગંદુ થઈ ગયું છે એની વાત જવા દો. તો એ વડાપ્રધાનશ્રી ટેકનોલોજી જાણે છે, એમની પાસે સિસ્ટમ છે, સારા વૈજ્ઞાનિક છે, તે ગટરમાંથી ગેસ ઉત્પન્ન જો કરી આલે તો આખા ઊંઝા તાલુકાને મફત ગેસ મળે, રાધળ ગેસ, અને આ 1200 રૂપિયાની જે બોટલ છે એમાંથી છુટકારો મળે બસ. આટલું કરી આલું હતું. આ તો મેં અમારા યુવા સરપંચ આવે એમની મેં કીધું હતું. મેં કીધું તમે ભારતીય જનતા પાર્ટીની પીપુડી લઈને ફરો હો, તમે તમારા પપ્પા અને તમારો ભાઈ ને બધા આખું કુટુંબ જે ભાજપ 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 હવારથી હોવા સુધી પીપુડી લઈને ફરો, તોય અમે ભાજપ નતું જોયું, અમે તમને જીતાડ્યા, અમે તમારા સમર્થનમાં. હવે નરેન્દ્રભાઈ આવું ગુજરાતમાં આવું 2022ની ચૂંટણીઓમાં રોજ આવું, એક દાડો હોય બોલાવી લો, અને અમે એમ તળાવમાં બે ટોકરોને અમે હોલ પાડીને તૈયાર રાખીએ, મોટી મોટી પાઇપો લાવીએ, અને ટોકર ઊંધો પાડીને પેલું નતા કહેતા કે બર્તન કો દો હોલ કરકે પાઇપ લગાવી દે અને
તો આપણે બધી પાઈપો બધું ગામ પંચાયતના ખર્ચા લાવી દઈએ. અને નરેન્દ્રભાઈ તમે ફોન કરો ઉનાવા ગામના સરપંચ તરીકે, સંપર્ક કરો કે સાહેબ આવો રિટર્નમાં જો એટલે જરા ઉનાવા થઈને જજો. હે હે હે, હસવા માંડ્યા. સુધરો સુધરો મેં કીધું. બોલો હતો કરી બધા, નકર બોલજો નહીં, ગપ ગોળા ઠોકજો નહીં. એટલે આવા બધા લોકો 50 રૂપિયા મનની વાત ન હોભળી વડાપ્રધાનજી 50 રૂપિયા દંડ. શાનો દંડ ભાઈ, કદી હોભળવાનું નહીં. સમજ્યા ભાઈ, આવું સર. બીજું ભાઈ, વરસાદ વરસાદ અત્યારે સહ નહીં ભાઈ, કમોસમી અમારે તો અમારો એક દોઢ દાડાથી આરામ સર, વાતાવરણ તો આજે કરી દીધું. મિત્રો બધા મજબૂત છે બિચારા, સોશિયલ મીડિયામાં એટલે શું બોલો છો? રામદેવસિંહ રાઠોડ, તમે લખો ખબર પડે એવું તો લખવું, ખબર મને વંચાય, મને સમજણ પડે એવું બોલાય કેમ તમે લખ્યું, હું વચી કાઢું. શું તમે લખ્યું? કોઈનું કોત વચી કે એવો નહીં, અને એના એ કોમેન્ટ તમે કર્યા છો. સારું લખો, છૂટું છું. જે રીતે આપણે કહેતા હોય એ રીતે તમારે કોમેન્ટમાં લખવું પડે. સારું હોય તો બિલકુલ વાંચો, પણ તમારી નહીં બરાબર સમજાતું નહીં મને શું લખ્યું છે. બોલો ભાઈ. મિત્રો બીજું, ઘણા મિત્રો મારા જોઈ રહ્યા છે, પણ એક તો મારા ખાસ શૈલેષભાઈ, કરું 5 મિનિટમાં લાઈવ ચાલુ. હા ભાઈ, ઘણા મિત્રો મારા જોઈ રહ્યા છે બિચારા, ના મિત્રોનો સાથ સમર્થન સારું છે. નટુભાઈ પટેલ કહે છે ગામ હોય તો ઉપરડા હોય ઉકેળા. નટુભાઈ જૂનું થઈ ગયું, બધું ગામ હોય તો. ભલે ને લખી યાર, આપણને કોઈ ફરક પડતો નહીં, એને જે લખ્યું લખાવતા ભાઈ, એને મને ગાળ લખી ભલે ને લખી. આરબી પટેલ કોઈ છે, તમારી મહેનત એક દિવસ જરૂર લંગ લાવશે. અને જો અમે જો એવું નહીં, મારી મહેનત ને એવું બધું નહીં, કોઈ પણ કર્મ તમે કરો, કોઈ પણ કર્મ એવું જરૂરી નહીં. હું તમને આપણે 2 દિવસ પહેલા મેં લાઈવ વિડીયો કર્યો હતો બરોબર, એ વિડીયોની અંદર 2 દિવસ પછી કર્યું, શુક્રવારે કદાચ આપણે કર્યો છે એ. હું તમને એક એક્ઝામ્પલ દાખલો આપું. એક વ્યક્તિ કે જે નોંધ લે, અમુક લોકો એવા હોય કે ભાઈ દરેક વસ્તુઓની નોંધ લેતા, અમારો વ્યક્તિ છે, પણ રાજનીતિકાર છે એટલે મતલબ બુદ્ધિજીવી વ્યક્તિ છે, રાજનીતિમાં છે. એ લોકોએ નોંધ લીધી, 7 સમુદ્ર પાર છે એ લોકોએ નોંધ લીધી, અને એ વ્યક્તિએ કીધી કદર અમે જો કેવું હોય, તમે કર્મ કરાવી દેશો ને તમારું સારું આવું, કર્મ સારું હોવું તો સારું મળે, ખોટું કરો તો ખોટું મળે.
बाकी तमे चलाया जो तो इनेथी कोई फरक नो बराबर। अने तमने आंबो वाव एटले केरी आवा आवना आटलू लखी राखो, पण ये केरी कोण खाए है ये कोई ने खबर नहीं। तमे खाई सको, तमारो छोकरो खाई सके, बीजो कोई व्यक्ति ये खाई सके, पण जे खाए ये तमने सारा ज के। अने खोटो कर्म होय तो बावळ वाव तो कांटा आवे, ये गमे तेने वागे, तमने ये वागे, तमारो छोकरो ने वागे, अन्य बीजा जेने वागे गाळो कोई। नंबर छे नहीं यार मारा, कितनी वक्त नंबर आपू, मोबाइल ऊपर थोड़ी तस्ती लाइन जोई लो, एटलू तो 90 160 88 9 82 90 160 88 9 82 ना ना जेब चौधरी आपन कोई फरक पड़तो नहीं, आपनो ने बुधु अने एवा जेनु आईडी न होय ने कशु न होय ने जेनु ठेकाणो न होय ने बधु ब्लॉक होय ने एवानो जवाब। मन तो एवं कोई फरक ना पड़े, हूँ तो हवार वजो हवार आबू घसू ने एटले बधा जता रहो, एवं बधु तो हूँ गणतो ज नहीं कोई ने, ए तो बधा जता रहो, पानी वेड़ो ने एक डबलू हाबू घसी ने एटले आ बधा वधारा ना होय अंदर जता रहो गटर, समझे। रजनीकांत पटेल कोई जीजे तू शाबा ना ना रजाओ नहीं पड़ता या भाई प्रजापति भाई रजाओ नहीं पाड़ता लिया, पर वीरभद्र सिंह झाला जय माताजी ये रजाओ नहीं पाड़ता, पर यार ओमा शू होय के बधा प्रसंगो होय के कोई अहींयो गया होय कोई ने पाछो गर्मी नु वातावरण होय એટલે આખા ભાષા થયા હોય ને ભાઈ પરિવારમાં સામાજિક હોય આ હોય તે હોય ભાઈ બધું વાપરવું પડે જવું પડે એ થોડા આળસુ થઈ ગઈ ભાઈ મરવા દે અને ચાલુ પડી ગઈ તો પછી ચાલુ ને ચાલુ રાખે સમજ્યા। એટલે એવું કોઈ નહીં આળસ ને એવું કશું નહીં, મુદ્દાઓ તો રોજે રોજ બોલવું પડતું હોય અને પછી એવું એ થાય ભાઈ આ જે આવે ને લાઈવનું એ મારે ઓપ્શન તમે મૂક્યો પણ રિક્વેસ્ટ એ ઓબ્સર્વ કરવાની નહીં ભાઈ, એક્સેપ્ટ કરવાનું નથી ભાઈ, એ ઓપ્શન મારા આવતી નહીં થતું, મેં જોયું બે ત્રણ વખત થાય અસમુખ અશુભાઈ ગોર ચોટીલાથી સરસ એસબી મહેતા ચોટીલા આવવાનું થાય એટલે મળી જાય આ વખત તમને। જો અમારા શેરુભાઈ જુઓ શેરુભાઈ માં કોઈ ટેન્શન જ જોવા બાબુ જો અમારા શેરુભાઈ જો કેવા હું ગયા શેરુ તો ના જોવું જો શેરુ હા તમને જોવું જો બોલાવું બધા શેરુભાઈ જોયા તમે જલતા શેરુભાઈ। ચલો મિત્રો પ્રકાશ સોનારા જય ગોપાલ દુબઈ મહેન્દ્રસિંહ ડાભી જય માતાજી દશરથસિંહ ચાવડા જય માતાજી। ચલો મિત્રો તમામને બીજું કશું કરવાનું નહીં, તમારું આપણે બધો એક જ કામ કરવાનું છે, ઘરની બહાર નીકળવાનું નહીં, મારી આ વાત તમે સમજી લેજો, ઘેર બેઠા બેઠા જ તમારે એવી ક્રાંતિ કરવાની, બિલકુલ સોશિયલ મીડિયા ઉપર મજબૂત એવી ક્રાંતિ કરવાની અને તમારે જાગૃત બનવાનું, કોઈ પણની વાતમાં આવી નહીં જવા, પહેલાં એને સમજવાનું વિચારવાનું બરોબર, ના સમજણ પડે બીજી વખત વિચારો, બીજી વખત સવાલ કરો, ત્રીજી વખત કરો, ત્યારબાદ એનો અમલ કરવાનો, તમારું દિલ કે મગજથી નહીં વિચારવાનું, દિલથી વિચારવાનું, અને તમારું દિલ કે ના આ વાત સાચી છે। ચેતનભાઈ ઠાકોર ચાંદલોડિયાથી ઓયા ચાંદલોડિયાથી લાયા હતા, મારું જે કર્યું તે કર્યું, એટલે તમારું દિલ કે એના પછી જ એનો અમલ કરવાનો, બાકી કોઈનું નહીં હોબડી લેવાનું। જેમ જીવન એક એવી વસ્તુ હોય ને તમને હરરોજ શીખવાડ, હરરોજ એક તમને નવો અનુભવ કરાવ, જીવન એવું હોય કે તમને હરરોજ અને તમને થે વાગે ને
તો તમારે એવું નહીં કે વાગ્યું ના, એ તમને કંઈક શીખવાડતું જાય. જીવનમાં જે જે ઘટનાઓ ઘટે ને એ તમને કંઈક શીખવાડતી. તમારું જીવન જ એવું હોય, જીવન એક સંઘર્ષ, અને એ હરરોજ નવા અનુભવો તમને કરાવે છે, નવા દાખલા, નવી વસ્તુ તમને શીખવાડે છે, અને હરેક પલ તમને શીખવાડ્યા જતી છે. એમાંથી શીખવાનું. ધર્મેશ પટેલ વાસદાર, સરસ.